विद्यार्थी मित्रों, दरेक विद्यार्थीए आगळनो विडियो खूब शांतिथी जोयो हशे। एनी अंदर आपणे त्रिकोणमितिनी चर्चाने आगळ लई गया हता। त्रिकोणमितिनी अंदर लास्ट टाइम आपणे वात करेली, एमा कोई पण खूणाना मापण माटेनी बे पद्धति, खूणानु अंश माप अने रेडियन माप। ओके, खूणानु अंश माप अने रेडियन माप, एनी आपणे वात करेली तमारी जोड़े। तो खूणाना अंश माप करता नानू जे माप छे ते मिनिट, मिनिट करता नानू छे ते सेकंड, अने रेडियन नी अंदर आपणे एक आ सूत्र याद राखवानुं हतुं, थीटा इज इक्वल टू एल अपॉन आर। आ सूत्रनी मदद थी आ वर्तुळना केन्द्र आगळ आ वर्तुळनी त्रिज्या, आपण त्रिज्या ए वखते बनावेली आ चापनी लंबाई एल छे, तो ए वखते या केन्द्र आगळ आतरेला खूणानुं माप शोधवा माटेनुं सूत्र हतुं, के रेडियननी अंदर थीटानुं रेडियन माप शोधवा माटेनुं सूत्र एल अपॉन आर। त्યાર પછી આપણે એક છેલ્લે જે વાત કરેલી એમાં કોઈ પણ ખૂણાનું રેડિયન અને અંશ માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, કે અંશ માપમાંથી રેડિયનમાં જવું હોય, અંશ માપમાંથી તમારે જો રેડિયનમાં જવું હોય તો અંશ માપનો ગુણાકાર પાઈ અપોન 180 વડે કરવાનો। पाई अपॉन 180 वडे गुणाकार करवाथी ए अंश माप रेडियन मां रूपांतर थई जाय, अने ए ज रीते अंश माप शोधवुं छे, रेडियन आपेलुं छे, तो रेडियन नुं अंश माप मां जवुं होय तो 180 अपॉन पाई वडे गुणाकार करवानो। बराबर, आ मुद्दाओनी आपणे वात करेली अने एनी पर आधारित बे त्रण उदाहरणोनी पण वात करेली। એ સિવાય સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1, સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 ની વાત કરેલી। હવે આપણે આગળનું સ્વાધ્યાય લઈએ, એટલે આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2 એની વાત કરીએ। દાખલા નંબર 2 ની અંદર તમારે રેડિયન માપ આપેલું છે, તેનું અંશ માપમાં રૂપાંતર કરવાનું છે। તો જો હવે દાખલા નંબર 2, ક્વેશ્ચન નંબર 2 આ રીતે છે, નીચેના રેડિયન માપને અંશ માપમાં રૂપાંતર કરો। બરાબર, તો આ રીતે પહેલું, હવે દાખલો ગણતા પહેલા તમારી જોડે કેલ્ક્યુલેટર હોવું જોઈએ। બરાબર, કેલ્સીની મદદથી આ વસ્તુ સોલ્વ થશે, કારણ કે રેડિયન માપ આપેલું છે, એટલે પહેલો દાખલો છે થીટા અપોન 16, હવે તમારે એનું શેમાં રૂપાંતર કરવું છે, અંશ માપમાં, તો અંશ માપ બરાબર રેડિયન માપ એટલે 11/16, એનો ગુણાકાર 180/π વડે કરવાનો। બરાબર, તો હવે અહીંયા પાઈ ની કિંમત આપણે મૂકવી પડશે, એટલે 11 × 180/16 × π ની કિંમત 22/7, એટલે અહીંયા 22/7 મૂકી દઈએ। હવે ઉપરનો આપણે ગુણાકાર કરી દઈએ, 11 × 180 × 7 કેટલા આવે છે એ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી લઈએ। તો 11 × 180 × 7 તો 13,860। હવે નીચે ગુણાકાર કરી કાઢું, 16 × 22 તો તમારો આવે છે 352। હવે આ બેનો હું ભાગાકાર કરી નાખું, 13,860 / 352
भागाकार करिए तो जवाब आवे छे 39.375 એટલે 39 અંશ લખીશું માઇનસ 39 કરી દેવાના એટલે 0.375 આવે છે 0.375 નો 60 વડે ગુણાકાર કરવાનો તો 22.5 આવે છે 22.5 આવે છે એટલે કે તમારે અહીંયા 22 મિનિટ થઈ જશે હવે માઇનસ 22 માઇનસ 22 કરો 0.5 એનો ગુણાકાર 60 જોડે કરો એટલે 30 આવે છે એટલે અહીંયા 30 સેકન્ડ ઓકે એટલે કેલ્સી હશે તો દાખલો ગણવાની મજા આવશે ઓકે જો હવે બીજો દાખલો લઈએ માઇનસ 4 બરાબર બીજો દાખલો માઇનસ 4 થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 એનું તમારે શેમાં રૂપાંતર કરવું અંશ માપમાં તો અંશ માપમાં રૂપાંતર કરવાનો નિયમ માઇનસ અંશ રેડિયન ગુણ્યા 180 ભાગ્યા પાઈ હવે પાઈ ની કિંમત આપણે મૂકી દઈએ પાઈ ની કિંમત 22/7 લેવાની છે એટલે માઇનસ 4 ગુણ્યા 180 છેદમાં પાઈ પાઈ ની જગ્યાએ 22/7 હવે ફરીથી આપણે કેલ્સી નો ઉપયોગ કરીએ તો ફરીથી હું કેલ્સી નો ઉપયોગ કરું તો હવે 7 × 28 એટલે હું એવું કરી દઉં છું 28 ગુણ્યા 180 તો તમારો જવાબ આવે છે 5040 5040 ભાગ્યા 22 તો હવે તમારો જવાબ આવશે 229.09 એટલે માઇનસ 229 ડિગ્રી હવે માઇનસ 229 તો માઇનસ 0.09 એવું આવે છે એનો ગુણાકાર 60 જોડે કરવાનો તો 5.45 એટલે 5 લખી દઈશું 5 મિનિટ માઇનસ 5 કરી દઈએ એટલે 0.45 એનો ગુણાકાર 60 જોડે કરવાનો એટલે 27.27 આવે એટલે 27 સેકન્ડ ઓકે ખ્યાલ આવ્યો ઓકે ચલો દાખલા નંબર 3 હવે ક્વેશ્ચન નંબર આમાં છે ત્રીજો 5π/3 થીટા ઇઝ ઇક્વલ ટુ 5π/3 રેડિયન શેમાં રૂપાંતર કરવાનું અંશ માપમાં ઓકે તો ચલો અંશ માપ બરાબર રેડિયન માપ એટલે 5π/3 ગુણાકાર કોની જોડે 180/π કોની જોડે ગુણાકાર 180/π બરાબર તો પાઈ પાઈ ઉડી જશે જો આ તો સહેલો દાખલો થઈ ગયો કારણ કે પાઈ પાઈ જ ઉડી ગયા એટલે પાઈ ની કિંમત મૂકવાનો કોઈ પ્રશ્ન આવતો નથી ચલો હા બીજી પણ એક સારી વાત થઈ ગઈ 180 નો 3 વડે ભાગાકાર થાય છે 3 નો 180 વડે ભાગાકાર કરો તો 6 × 3 = 18 એટલે 60 અને 60 × 5 = 300 એટલે 300 અંશ ઓકે ચલો એટલે આમાં કેલ્સી નો ઉપયોગ કરવો પડ્યો નહીં ચોથો દાખલો થીટા ઇઝ ઇક્વલ ટુ 7π/6 થીટા ઇઝ ઇક્વલ ટુ 7π/6 રેડિયન શેમાં રૂપાંતર કરવું છે મારે અંશ માપમાં તો અંશ માપ બરાબર રેડિયન માપ એટલે કે 7π/6 એનો ગુણાકાર 180/π તો જો આ દાખલો સહેલો થઈ ગયો કેમ પાઈ પાઈ ઉડી ગયા 6 × 3 = 18 એટલે 30 અને 7 × 3 = 21 એટલે 210 અંશ ક્લિયર થઈ ગયું સહેલું આપણ ઓકે ચલો હવે આગળનો દાખલો લઈએ
क्वेश्चन नंबर 3 હવે થોડાક વ્યવહારિક દાખલા છે હવે તમારી જોડે થોડાક વ્યવહારિક દાખલા છે પણ એ પણ ઘણા સિમ્પલ દાખલા છે ઓકે તો એક ચક્ર 1 મિનિટમાં એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે એટલે તે 360 વખત એ ચક્કર ફરે છે આ રીતે 1 મિનિટમાં 360 વખત આમ તો કલ્પના કરી શકો છો तो ते एक सेकंड में कितना रेडियन नू माप जेटलू फरसे तो ते एक सेकंड नी अंदर कितना रेडियन नू खूनो बनाई दी दो हसे ने ये वो प्रश्न पूछे लो छे तमने एक चक्र 360 वक्त परिभ्रमण करे छे कितने मिनट में एक मिनट में एक मिनट में चक्र 360 વખત 1 મિનિટમાં તે 360 વખત પરિભ્રમણ કરે છે ઓકે એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે તે 60 સેકન્ડમાં એટલે કે તે 60 સેકન્ડમાં તે 360 વખત પરિભ્રમણ કરે છે તેમ કહેવાય ઓકે કારણ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે ઓબવિયસલી આપણે કહી શકીએ કે 60 સેકન્ડમાં તે 360 વખત તેને પરિભ્રમણ કર્યું હશે તો આપણો પ્રશ્ન એવો છે કે તેને 1 સેકન્ડમાં કેટલા રેડિયનનો ખૂણો બનાવ્યો હશે તો 1 સેકન્ડમાં કરેલ પરિભ્રમણ કેટલું થયું તે નક્કી કરી કાઢો તો અને 1 સેકન્ડની અંદર કરેલું પરિભ્રમણ 60 સેકન્ડ માં 360 વખત પરિભ્રમણ કર્યું તો 1 સેકન્ડ માં કેટલું તો 360 ભાગ્યા 60 એટલે 360 ભાગ્યા 60 શું શું થઈ જશે એટલે 6 વખત એને પરિભ્રમણ કર્યું હશે કેટલી વખત 6 વખત એને પરિભ્રમણ કર્યું હશે હવે 6 વખત જો એને પરિભ્રમણ કર્યું હોય તો એને બનાવેલો ખૂણો કેટલો જો તે 1 વખત પરિભ્રમણ કરે હવે થોડુંક યાદ કરો એકમ વર્તુળ એક ચક્કર જો પૂરું થાય એક ચક્કર પૂર્ણ થાય તો 360 અંશનો ખૂણો બને કોઈ પણ ચક્ર 1 વખત આખો ગોળ રાઉન્ડ ફરે એટલે 360 અંશનો ખૂણો બને સીધી લોજિક છે તો હવે 360 અંશનો ખૂણો બને એટલે કે એનો અર્થ એવો થયો કે તે 2π રેડિયનનો ખૂણો બનાવે એમ કહેવાય મેં તમને કીધેલું 360 અંશ એટલે 2π રેડિયન કેમ કારણ કે મેં એક કોઠો લખાયેલો એમાં π એટલે 180 અંશ એવું લખાયેલું ને તો 360 બરાબર કેટલા થાય 2π રેડિયન થાય બરાબર એટલે કે ચક્ર 1 વખત પરિભ્રમણ કરે 1 વખત પરિભ્રમણ કરે તો તે 2π રેડિયનનો ખૂણો બનાવે કેટલો રેડિયનનો 2π રેડિયનનો એટલે કે લખીશું ચક્ર 1 વખત પરિભ્રમણ કરે તો તે 360 અંશનો ખૂણો બનાવે એટલે કે 1 વખત બરાબર 2π રેડિયનનો ખૂણો બનાવે તો આપણે કેટલા વખત તે પરિભ્રમણ કરશે 6 વખત તો તે 6 વખત જો પરિભ્રમણ કરે તો કેટલો રેડિયન થાય એક વખત 2π બીજી વખત આવે તો 4π એટલે 6 વખત પરિભ્રમણ કરે તો 6 ગુણ્યા 2π એટલે 12π રેડિયન કેટલા રેડિયન 12π દુબાર પાઈ ખ્યાલ આવ્યો દાખલામાં એટલે આપણો પ્રશ્ન એવો હતો ફરીથી કહું છું એક ચક્ર છે આમ ગોળ ગોળ ફર્યા જ કરે છે સતત એ ચક્ર 1 મિનિટમાં 360 વખત પરિભ્રમણ કરે છે તો તેને 1 સેકન્ડમાં કેટલો ખૂણો બનાવ્યો હશે એ પણ પાછો રેડિયનમાં એ શોધવાનો હતો તેના માટે તમારે શું કરવું પડે 60 સેકન્ડની અંદર 360 વખત તે પરિભ્રમણ કરે તો 1 સેકન્ડમાં કેટલું કરે તો ભાઈ 6 વખત પરિભ્રમણ કરે
એટલે કે ચક્ર એક વખત ની અંદર 2 પાઈ રેડિયન નો ખૂણો બનાવે તો 6 વખત કેટલા રેડિયન નો બનાવે તો 12 પાઈ ઓકે સ્ટુડન્ટ ખ્યાલ આવે દાખલામાં આ તો આપણો ક્વેશ્ચન નંબર 3 અને આ ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 માં તો ખ્યાલ આવ્યો ને સેમાં રૂપાંતર કર્યું રેડિયન નું અંશ માપમાં રેડિયન નું અંશ માપમાં મે રૂપાંતર કર્યું ઓકે એટલે 180 ભાગ્યા પાઈ વડે ગુણાકાર કરો એટલે રેડિયન નું અંશ માં રૂપાંતર થાય ઓકે સ્ટુડન્ટ હજુ પણ આપણે આગળ દાખલા જોવાના છે હવે ક્વેશ્ચન નંબર 4 આગળનો દાખલો આ રીતે છે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો અને પાઈની કિંમત 22/7 લેવાની છે એવી એને વાત કરેલી છે શું કીધું છે 100 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આ રીતનું એક વર્તુળ છે આ વર્તુળની ત્રિજ્યા 100 સેન્ટીમીટર છે એટલે ત્રિજ્યા r is equal to 100 સેન્ટીમીટર હવે વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર છે વર્તુળના ચાપની લંબાઈ એટલે a થી તે b સુધીના a થી b સુધીના ચાપની લંબાઈ આટલી ચાપની લંબાઈ n is equal to 22 સેન્ટીમીટર આપેલી છે તો એના વડે કેન્દ્ર આગળ આત્રેલા ખૂણાનું અંશ માપ શોધો હવે આપણી જોડે સૂત્ર છે કયું સૂત્ર થીટા is equal to l upon r પણ આનો જે કઈ જવાબ આવશે એ રેડિયન માં આવશે એટલે કે થીટા is equal to l એટલે 22 અને ત્રિજ્યા કેટલી છે 100 એટલે આ માપ કયું માપ થઈ ગયું કહેવાય રેડિયન માપ થઈ ગયું કહેવાય પણ તમને પ્રશ્ન પૂછેલો છે અંશ માપનો તો કેન્દ્ર આગળ આત્રેલ કેન્દ્ર આગળ આત્રેલ ખૂણાનું અંશ માપ બરાબર ખૂણાનું અંશ માપ બરાબર કેટલો રેડિયન ખૂણો છે 22/100 એનો ગુણાકાર કોની જોડે કરવાનો 180 ભાગ્યા પાઈ 180 ભાગ્યા પાઈ જોડે ગુણાકાર કરીશું તો રેડિયન નું અંશમાં રૂપાંતર થઈ જશે એટલે કે હવે પાઈ ની કિંમત મૂકી દઉં 22/100 180 ભાગ્યા પાઈ ની જગ્યાએ 22/7 હવે અહીંયાથી 22/22 ઉડી જશે આ 0/0 ઉડી જશે એટલે હવે આપણે 18 ગુણ્યા આપણે 7 કરી દઈશું અને 18 ગુણ્યા 7 કરીને ત્યાર પછી એનો ભાગાકાર આમ તો 10 એટલે ખૂબ જાણીતી સંખ્યા છે એટલે આપણે નહીં કરીએ તોય વાંધો આવવાનો નથી ઓકે એટલે કે 126 18 ગુણ્યા 7 એટલે 126 ભાગ્યા 10 હવે એનો ભાગાકાર 10 વડે કરીશું એટલે કેટલો આવશે 12 પોઈન્ટ કેટલો જવાબ આવશે 12.6 આવે ને તો આપણે લખવાના કેટલા ખાલી 12 જ કેટલા લખવાના માત્ર 12 માઈનસ 12 એટલે કેટલા બાકી રહેશે 0.6 એ 0.6 નો ગુણાકાર 60 જોડે કરીશું એટલે 36 એક્ઝેક્ટ 36 જ આવે છે એટલે 36 મિનિટ એટલે 12 અંશ 36 મિનિટ બરાબર એટલો ખૂણો કેન્દ્ર આગળ બનાવે છે ચલો હવે એના પછીનો દાખલો ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 ની અંદર આ રીતે છે 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે તો જીવાને સંગત લઘુચાપનું માપ કેટલું થાય 40 સેન્ટીમીટર વ્યાસવાળા
એટલે વર્તુળનો વ્યાસ કેટલો છે 40 સેન્ટીમીટર વર્તુળનો વ્યાસ 40 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી થઈ જાય ત્રિજ્યા એ વ્યાસથી અડધી થઈ જવાની એટલે કે 40/2 એટલે કે 20 સેન્ટીમીટર એટલે વર્તુળની ત્રિજ્યા r = 20 સેન્ટીમીટર હવે પાંચમો વ્યાસ વાળા વર્તુળના જીવાની લંબાઈ હવે એનો અર્થ એવો થયો કહેવાય કે આ વર્તુળનું કેન્દ્ર એની ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે 20 સેન્ટીમીટર એની ત્રિજ્યા OA અને આ રીતે બનાવેલી જીવા કઈ રેખાખંડ AB આ જીવા રેખાખંડ AB ની લંબાઈ એ પણ 20 સેન્ટીમીટર છે કેટલા સેન્ટીમીટર છે 20 સેન્ટીમીટર તો આ લઘુચાપની લંબાઈ કેટલી થાય તે તમારે શોધવાની છે દાખલામાં લઘુચાપનું માપ કેટલું થાય એટલે આ ચાપની લંબાઈ AB કેટલી થવાની એ તમારે શોધવાની છે ઓકે તો સૌથી પહેલા તો આ પણ ત્રિજ્યા થઈ જવાની ત્રિજ્યા 20 સેન્ટીમીટર થઈ ગઈ એટલે એનો અર્થ એમ થયો કહેવાય કે આકૃતિ પરથી એવું કહી શકાય કે OA ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ વર્તુળની ત્રિજ્યા r = 20 સેન્ટીમીટર અને એની જીવા રેખાખંડ AB ની લંબાઈ એ પણ 20 સેન્ટીમીટર એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન થઈ ગયા OA = OB = AB = 20 સેન્ટીમીટર ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ કેવા થઈ ગયા સમાન એટલે કે આ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય છે માટે ત્રિકોણ AOB એ સમબાજુ ત્રિકોણ છે કયો ત્રિકોણ છે સમબાજુ જો ત્રિકોણ સમબાજુ હોય તેના બધા જ ખૂણાઓના માપ સરખા થવાના એના દરેક ખૂણાઓનું માપ એના સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાઓનું માપ 60° 60° થઈ જવાનું દરેક ખૂણાઓનું માપ કેટલું થઈ જવાનું 60° 60° એટલે કે એને કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો આ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે કે માટે માપ ખૂણો AOB = થીટા ઇઝ ઇક્વલ ટુ 60° હવે જે 60° ખૂણો થયો હોય તેનું રેડિયન માપ કેટલું થાય આનું રેડિયન માપ કેટલું થાય તો રેડિયન માપ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 × π/180 અંશનું રેડિયનમાં જવા માટે π/180 વડે ગુણાકાર કરીશું એટલે અહીંયાથી આ 0 ઉડી જશે 6 × 3 = 18 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/3 રેડિયન એટલે રેડિયનમાં રૂપાંતર કરી દીધું એટલે કે આ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ એ π/3 રેડિયન થયું તેમ કહેવાશે ઓકે હવે તમારે દાખલાની અંદર ચાપની લંબાઈ શોધવાની છે ચાપની લંબાઈ L શોધવાની છે તો તમારી જોડે સૂત્ર કયું થીટા ઇઝ ઇક્વલ ટુ L/R હવે થીટા બરાબર કેટલા છે π/3 રેડિયન ધ્યાન રાખજો આ સૂત્ર વાપરવા માટે થીટા રેડિયનમાં જ હોવો જોઈએ આ સૂત્ર વાપરવું હોય તો થીટા રેડિયનમાં જ હોવો જોઈએ બરાબર તો થીટાની જગ્યાએ π/3 L દાખલામાં શોધવાનું છે ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે અહીંયા 20 લખીશું એટલે એની ઉપરથી L ઇઝ ઇક્વલ ટુ હવે પાઈ ની કિંમત એ મૂકવાની છે પણ એ પહેલા આ રીતે લખી કાઢું 20 × π/3 આ 20 આ બાજુ આવી જશે લંબાઈ L =
20 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 અને ગુણ્યા 3 એટલે હવે લંબાઈ શોધીએ જો ધ્યાન રાખજો A થી તે B સુધીની ચાપની લંબાઈ આપણે શોધીએ છે એટલે 22 + 44 એટલે 440 ભાગ્યા 21 440 ભાગ્યા 21 આપણે કેલ્સીની મદદથી કરી દઈએ 440 ભાગ્યા 21 તો 20.95 આવે છે કેટલો આવે છે જવાબ 20.95 સેન્ટીમીટર એટલે લગભગ 21 સેન્ટીમીટર કહેશો તો પણ ચાલે એટલે આ રીતે બનાવેલી ચાપની લંબાઈ કેટલી આવી 21 સેન્ટીમીટર અથવા તો 20.95 સેન્ટીમીટર ક્લિયર ખ્યાલ આવ્યો આ હતો આપણો દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 દાખલા નંબર 5 થોડો લોજિકલી હતો પણ ઘણો સહેલો હતો વ્યાસ આપેલો હતો એટલે વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળી ગઈ અને જીવા આપેલી છે રેખાખંડ AB એટલે જીવાની લંબાઈ એ 20 સેન્ટીમીટર આવી એટલે એનો અર્થ સીધો થઈ ગયો કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થઈ ગયો અને જો આ ત્રિકોણ સમબાજુ હોય તો દરેક ખૂણાનું માપ 60-60 થવાનું છે એટલે એને કેન્દ્ર અગર આત્રેલો ખૂણો MOB is equal to 60 હવે મારે થીટા is equal to L upon R આ સૂત્ર વાપરવું છે પણ આ સૂત્ર ક્યારે વપરાય કે જ્યારે ખૂણો રેડિયનમાં હોય ત્યારે એટલે મેં શું કહ્યું અંશનું રેડિયનમાં રૂપાંતર કર્યું એટલે પાઈ upon 180 વડે ગુણાકાર કરી દીધો અને ત્યાર પછી થીટા is equal to L upon R નું સૂત્ર વાપરીને L લંબાઈને મેં કરતા બનાવીને કિંમતો મૂકીને સાદું રૂપ આપ્યું ઓકે એટલે આ હતો આપણો દાખલા નંબર કયો હતો ચોથો અને પાંચમો ઘણા સહેલા દાખલા હતા બંને હવે આગળનો દાખલો લઈએ આપણો આગળનો છે છઠ્ઠો દાખલો ક્વેશ્ચન નંબર 6 જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો તને 75 અંશનો ખૂણો આત્રે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો શું કહે છે બે વર્તુળો છે કેટલા વર્તુળ છે બે તો ધારો કે આ પહેલું વર્તુળ અને માની લો કે આ બીજું વર્તુળ છે આ બંને વર્તુળોમાં પહેલા વર્તુળનું કેન્દ્ર P અને બીજા વર્તુળનું કેન્દ્ર Q છે ધારો કે પહેલા વર્તુળનું કેન્દ્ર P અને બીજા વર્તુળનું કેન્દ્ર Q છે હવે બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ એટલે કે આ બંને વર્તુળો છે તે સમાન લંબાઈ એટલે ધારો કે અહીંથી તે અહીં સુધીની આ ચાપ આટલી ચાપ બરાબર આને હું નામ આપી દઉં AB અને એ જ રીતે આ વર્તુળે અહીંથી તે અહીં સુધી આટલી ચાપ એક કેન્દ્ર આગળ આ રીતે ખૂણો બનાવે છે પણ આ બંને ચાપની લંબાઈ સમાન છે સમાન લંબાઈની ચાપ એટલે ધારો કે બંનેના ચાપની લંબાઈ L છે એવું આપણે ધારી લઈએ હવે એમાંનો એક ખૂણો છે એ 60 અંશનો અને બીજો 75નો ધારો કે પહેલા વર્તુળનો જે ખૂણો છે તે θ1 અને બીજા વર્તુળનો જે ખૂણો છે તે θ2 કહી દો અને લખીશું ધારો કે બે વર્તુળો માટે ત્રિજ્યા R1 બંને વર્તુળો આ રીતે લખીએ કે P અને Q ધારો કે P અને Q કેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે R1 અને
आर टू से। धारो के पी अने क्यू केंद्रित वर्तुरो, धारो के पी अने क्यू केंद्रित वर्तुरो नी त्रिज्या अनुक्रमे आर वन अने आर टू से, अने बन्ने ना चापनी लंबाई, बन्ने माटे चापनी लंबाई एल केवी छे समान। प्रथम वर्तुळ माटे थीटा वन इज इक्वल टू, प्रथम वर्तुळ नो थीटा वन केटलो छे धारो के 60 अंश नो छे, केटलो आप्यो छे रकम मां 60 अंश। अने बीजा वर्तुळ माटे नो थीटा टू ए 75 अंश नो छे, केटलो छे 75 अंश नो छे। પણ એ પહેલા હું પ્રથમ વર્તુળની આખી વાત કરું અને પછી હું તમારી જોડે બીજા વર્તુળ પર જઉં। હવે મારે દાખલામાં શોધવાનું છે બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર, બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે આર વન અપોન આર ટુ શોધવાના છે। હવે આર વન અપોન આર ટુ શોધવું હોય તો મારે થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર નું સૂત્ર વાપરવું પડશે। थीटा इज इक्वल टू एल अपॉन आर, आ सूत्रनो उपयोग मारे करवो पड़से। पण ए सूत्रनो उपयोग हूँ त्यारे ज करी सकूं के जारे खूणो अंशमांथी रेडियनमां होय त्यारे। एटले के मारे सौथी पहेला आ जे खूणो अंशमां आप्यो छे तेनुं रेडियनमां रूपांतर करवुं पड़से। ओके, तो चलो हूँ पहेला अंशनुं रेडियनमां रूपांतर करी दऊं। रेडियन में रूपांतर करव हो तो पाई अपॉन 180 वड़े गुणाकार करना है। पाई अपॉन 180 वड़े गुणाकार करीने तमे आनु सादरूप आपसो नहीं, आपो तो आपो मने कोई वांधो नहीं, पण नहीं आपो तो पण चालशे। बराबर, तमे आनु सादरूप नहीं आपो तो पण चालशे। आ सहेलू छे एटले लखी दऊ छू के 6 * 18 एटले पाई बाय 3। ओके, હવે આના માટે હું સૂત્ર વાપરી દઉં। કયું સૂત્ર? થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, પણ અહીંયા શું લખાશે? એલ અપોન આર વન ઇઝ ઇક્વલ ટુ પાય બાય 3। તો આની ઉપરથી આપણે એલ ઇઝ ઇક્વલ ટુ પાય બાય 3 ઇન્ટુ આર વન લખાય આ રીતે, અને પરિણામ નંબર શું કહી દઈએ? 1। આ પહેલા વર્તુળની મદદથી મેં શોધી કાઢ્યું। હવે તે જ રીતે બીજા વર્તુળની મદદથી આપણે શોધી કાઢીએ, બીજા વર્તુળ માટે થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 75 અંશનો ખૂણો, એટલે કે એની ઉપરથી થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 75 ગુણ્યા પાઈ અપોન 180 એટલે રેડિયનમાં રૂપાંતર થઈ ગયું। હવે 75 ને 180 નો લગભગ છેદ ઉડે છે, એટલે હું છેદ ઉડાડું છું, પણ મેં તમને કીધું કદાચ એવી કોઈ સંખ્યા આવે છેદ નથી ઉડતું તો આમનું આમ જ રાખજો, કારણ કે એના પાછળનું એક રહસ્ય છે હું તમને પછી કહીશ। તો 75 ને 180 નો છેદ ઉડે છે 25, એટલે 15 × 5 = 75 થઈ જશે, અને અહીંયા 36 × 5 ઓકે, એટલે 15 અને 36 નો છેદ ઉડે છે એટલે મેં ઉડાડી દીધો છે। હજુ પણ છેદ ઉડે છે મને એવું લાગે છે, 5 * 3 = 15 અને અહીંયા 12 * 3 = 36 એટલે થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 5 π / 12 5 π / 12। ઓકે, હવે અહીંયાથી હું થીટા 2 માટે સૂત્ર લગાડી દઉં, એલ અપોન આર 2 એટલે 5 π / 12। હવે આમાંથી હું ઉપર મુજબ એલ ને કરતા બનાવી દઉં એટલે 5 π / 12 × r2 લખાશે, લખાય કે લખાય, પણ આને હું પરિણામ નંબર 2। હવે બંને માટે ચાપની લંબાઈ સમાન છે, બંને માટે ચાપની લંબાઈ સમાન છે, બરાબર, એટલે પરિણામ નંબર 1 અને 2 ની હું સરખામણી કરી દઉં। જો પરિણામ નંબર 1 અને 2 ની સરખામણી કરી લઈએ, કારણ કે બંનેમાં L બરાબર જ છે, એટલે પરિણામ નંબર 1
અને બે ને સરખાવતા સરખામણી કરીએ એટલે આ રીતે લખાશે પાઈ બાય 3 ઇનટુ આર 1 is equal to 5 pi upon 12 into r2 લખાય ના લખાય રીતે બંને બાજુથી pi pi ઉડી જશે તમારે દાખલાની અંદર ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવો છે એટલે r1 upon r2 શોધવો છે તો હવે આ જે 3 જે છે એને સામે લઈ જઈએ r2 આના છેદમાં આવી જશે એટલે 5 ગુણ્યા 3 છેદમાં 12 3 4 12 એટલે 5 upon 4 એટલે એની પરથી ત્રિજ્યાનો ગુણોત્તર r1 upon r2 is equal to 5 upon 4 એટલે માગેલ ગુણોત્તર કેટલો થઈ ગયો 5/4 ક્લિયર એટલે આપણે એક ખૂબ જ સ્ટાન્ડર્ડ દાખલો હતો આ દાખલો કદાચ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે કે બંને વર્તુળોના ચાપની લંબાઈ સમાન છે તમારે ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો હતો એટલે r1 upon r2 શોધવાના હતા તો r1 upon r2 શોધવું હોય તો મારે પહેલા લંબાઈ l શોધવી પડે હવે l શોધવી હોય તો કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો રેડિયનમાં હોવો જોઈએ રકમમાં આપ્યો છે ખૂણો પણ એ અંશમાપમાં આપ્યો છે એ અંશનું તમારે શું કરવું પડે રેડિયનમાં રૂપાંતર મેં તમને એવું કીધું કે તમે સાદરૂપ નહીં આપો તો પણ ચાલશે એવું મેં એટલા માટે કીધેલું કારણ કે હું જ્યારે બંનેની સરખામણી કરું ત્યારે પાઈ અપોન 180 પાઈ અપોન 180 બંને બાજુથી ઉડી જાય એટલા માટે મેં એવું કીધેલું બરાબર છે બાકી તમે આ રીતે ગુણોત્તર શોધી શકો છો ઓકે ખ્યાલ આવ્યો દાખલામાં ઓકે ખ્યાલ આવ્યો જ હશે ચલો હવે છઠ્ઠો દાખલો ના સોરી સાતમો દાખલો આવ્યા ક્વેશ્ચન નંબર 7 આ રીતે છે કે જો 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ કયો શબ્દ છે લોલકનું અંત્ય બિંદુ હવે તમે લોલક કેવું હોય તમે જોયું છે ક્યારે ફિઝિક્સની અંદર ફિઝિક્સના પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા એક બિંદુ હશે એટલે ખીલી જેવું બાંધેલું હશે આ રીતે અને અહીંયા લોલકને લગાડેલું હશે દોરી વડે બાંધ્યું હશે તો એ ચોક્કસ 10 ગ્રામનો કે 20 ગ્રામનો કંઈક પદાર્થ તે નીચે બાંધેલો હોય અને ત્યાર પછી તે આ રીતે લોલક કરતું આંદોલન કરતું હોય અને એ વખતના જે લોલકના જે પરિભ્રમણ છે એ તમારે ગણવાના હોય છે એવો એક પ્રેક્ટિકલ આવતો હોય છે બરાબર દોરી વડે બાંધીને અહીંયા પદાર્થ નહીંથી આ બાજુએ લાવવાનો પદાર્થ નહીં આમ બરાબર અને ત્યાર પછી પદાર્થને અહીંથી છોડી દેવાનો બરાબર કાં તો પદાર્થને આ બાજુ લાવી દો અને અહીંથી આમ છોડી દેવામાં આવે તો તે આ રીતે શું કરે આંદોલન કરતું હોય છે આમ એ આ રીતે પરિભ્રમણ કરતું હોય છે ઓકે ઓકે બહુ એટલું બધું આપણે આ લોજિકમાં પડવાનું નથી એ તમે ફિઝિક્સના સાહેબ તમને વધુ સારી રીતે સમજાવી શકશે મારા કરતાં અથવા તો આપણે બહુ જૂના જમાનાની ઘડિયાળ તમે જોઈ હોય તો બરાબર એની અંદર લોલક આવતું હતું જૂના જમાનાની ઘડિયાળ બરાબર છે ઓકે એની વાત હવે એવું કહે છે કે લોલકનો 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર બીજો દાખલો 15 સેન્ટીમીટર ત્રીજો દાખલો 21 સેન્ટીમીટરનો ચાપ બનાવે તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાના રેડિયન માપ શોધો એટલે એકની અંદર 3 વાતો કરેલી છે ત્રિજ્યા આપી દીધેલી છે 75 સેન્ટીમીટરનું લોલક એટલે કે લોલકની ત્રિજ્યા થઈ ગઈ કહેવાય આર ઇઝ ઇક્વલ ટુ 75 સેન્ટીમીટર એટલે આ રીતે એની આ ત્રિજ્યા અને તે આ રીતનું અહીંયા પરિભ્રમણ કરે તો એ વખતે બનાવેલી આ ચાપની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર આપી છે એટલે કે આ પહેલા દાખલાની અંદર ચાપની લંબાઈ પહેલા દાખલાની માટે ચાપની લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર આપેલી છે તો એ વખતે આ કેન્દ્ર આગળ
तो ए वक्ते तेने केंद्र आगर बनावेला खूणानुं रेडियन माप शोधवानुं छे। एटले आपणी जोडे सूत्र छे ज रेडीमेड, थीटा इज इक्वल टू कयुं सूत्र, एल अपॉन आर, एटले 10/75 छेद उड़ाड़ी काढ़ो तो 5 छेद उड़ी जशे 2/15, 15 × 5 = 75, 2 × 5 = 10, 2/15 रेडियन। ओके चलो बीजो दाखलो, बीजा नी अंदर तमने लखेलू छे 15 cm, बीजा दाखला मां चापनी लंबाई, बीजा दाखला माटे चापनी लंबाई एल बराबर 15 cm, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, એલ એટલે 15, ત્રિજ્યા એટલે 75, 15 × 5 = 75 એટલે 1/5 રેડિયન। ઓકે ચલો આગળ ત્રીજો દાખલો છે, એમાં 21 cm ચાંપ બનાવે છે, એટલે ત્રીજા દાખલામાં છે ચાંપની લંબાઈ, ચાંપની લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ 21 cm, સૂત્ર કયું, થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, એટલે 21/75, 21/75 એટલે 7 × 21 અને 25 × 75 એટલે 7/25 રેડિયન। ઓકે તો આ પણ એક નાનકડો એવો સારો દાખલો હતો, કારણ કે પરીક્ષામાં તો ત્રણે ત્રણ એક સાથે પૂછાય ના, કોઈ પણ એક જ વસ્તુ પૂછાઈ શકે એટલા માટે। ઓકે એટલે ક્વેશ્ચન નંબર 6 અને 7 સાથે આ પુરુષ અધ્યાય 3.1 પૂરું થયું। હવે એની આગળના 5 ઉદાહરણ છે એની વાત આપણે કરવી છે હવે, એટલે હવે 5 ઉદાહરણ જોઈએ। હવે સ્વાધ્યાય 3.1 તો પૂરું થઈ ગયું છે, પણ ઉદાહરણની વાત કરવી છે, તો ઉદાહરણ નંબર 1, પહેલું ઉદાહરણ આ રીતે છે, 40° 20' રેડિયનમાં રૂપાંતર કરો, 40° 20' આનું તમારે રેડિયનમાં રૂપાંતર કરવાનું છે। તો રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો સૌથી પહેલા તમારે આને અંશમાં રૂપાંતર કરવું પડશે, મિનિટનું અંશમાં રૂપાંતર કરવું પડે, તો આના માટે શું કરવું પડે, 40 વત્તા, મેં કીધેલું ને વચ્ચે કઈ નથી એટલે પ્લસ લખી કાઢવાનું, 21/60, 60 વડે ભાગાકાર કરવાથી એનું અંશમાં રૂપાંતર થઈ જાય, એટલે હવે આખે આખું જે સાદરૂપ આવશે એ અંશમાં થઈ જશે। તો આનું સાદરૂપ આપીએ, તો આનું સાદરૂપ આપતા 40 + 21/60 બરાબર, તો આનો જે ભાગાકાર જો તમારી જોડે કરવામાં આવે તો 20 એટલે 20 × 60 થઈ જશે, એટલે 40 + 1/3 અંશ, તો 40 × 120 અને 121 એટલે 121/3 અંશ। ઓકે થઈ ગયો અંશમાં રૂપાંતર, હવે તમારે એનું રેડિયનમાં રૂપાંતર કરવાનું છે, તો રેડિયનમાં રૂપાંતર કરવા માટે રેડિયનમાં ઇઝ ઇક્વલ ટુ અંશમાં એટલે 121/3 ગુણ્યા π/180, π/180 વડે ગુણાકાર કરવાથી તે રેડિયનમાં રૂપાંતર થઈ જશે। હવે અહીંયા કોઈ પણ પ્રકારનો છેદ ઉડવાનો નથી, તો તમારો જવાબ આવશે 121π/18 = 54 એટલે 540। ઓકે સારું, હવે ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 2 પણ ઘણું સહેલું જ છે, ઉદાહરણ નંબર 2 ની અંદર આ રીતે આપેલું છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 6 અંશ, કયો ખૂણો છે, 6, સોરી અંશ નથી, રેડિયન છે
6 रेडियन ने अंश माप में रूपांतर करो। तो अंश माप में मारे रूपांतर करवो छे तो શું લખી શકાય? अंश माप बराबर रेडियन माप गुणिया 180 भाग्या पाई। रेडियन आपेलू छे एनो अंश में रूपांतर करवो छे तो 180 भाग्या पाई। हवे पाई की किंमत लखी देसु એટલે 6 × 180 ભાગ્યા પાઈ ની કિંમત 22/7। ઓકે, હવે 6 × 7 એનો 7 × 6 = 42, 42 × 180 અને એનો 22 વડે ભાગાકાર કરીશું કેલ્સી ની મદદથી। જો આનો ભાગાકાર કરવામાં આવે તો 343 પોઈન્ટ એવો જવાબ આવશે। 343 અંશ જે ભાગાકાર આવે છે એમાંથી 343 બાદ કરી કાઢો અને પોઈન્ટ પછીની જે કઈ સંખ્યા એટલે પોઈન્ટ 0 જે કઈ આવતું હોય એનો 60 જોડે ગુણાકાર કરો। 60 જોડે ગુણાકાર કરશો એટલે 38 પોઈન્ટ એવો જવાબ આવશે, એટલે 38 મિનિટ। પછી જે કઈ આવે એમાંથી 38 બાદ કરી કાઢો, જે આવ્યું તેનો 60 જોડે ગુણાકાર કરશો એટલે 11 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે 11 સેકન્ડ। શું થયું કહેવાય? 11 સેકન્ડ। ઓકે, એટલે આ રીતે કેલ્સીની મદદથી અહીંયા રેડિયનનું અંશમાં રૂપાંતર કરાશે। ચલો તો હવે આગળનો ઉદાહરણ નંબર 3 ની વાત કે 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશના માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો। અહીંયા વર્તુળની ત્રિજ્યા એટલે 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ, આપણે ચાપની લંબાઈને L કીધેલું છે તો ચાપની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 37.4 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ આત્રેલો ખૂણો, કેન્દ્ર આગળ આત્રેલા ખૂણાનું માપ થીટા ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 60 અંશ, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 અંશ રકમમાં આપેલા છે, તમારે ત્રિજ્યા શોધવાની છે। સ્વાભાવિક છે મારે સૂત્ર લગાડવું પડશે થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, સૂત્ર એલ અપોન આર, પણ એના માટે થીટા રેડિયનમાં લાવવો પડશે તો થીટાનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે 60 × π/180 π/180 વડે ગુણાકાર કરવાથી આ અંશ માપનું રેડિયનમાં રૂપાંતર 0 0 ઉડી જશે, 6 3 18 એટલે π/3 રેડિયન થઈ ગયું રેડિયનમાં રૂપાંતર। રેડિયનમાં રૂપાંતર થઈ જાય ત્યાર પછી સૂત્ર એપ્લાય કરી શકાય, થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, થીટાની કિંમત એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/3, ચાપની લંબાઈ 37.4 સેન્ટીમીટર અને ત્રિજ્યા r આપણે શોધવાની છે। હવે આની ઉપરથી પાઈ ની કિંમત લખવાની છે, પણ એ પહેલા ત્રિજ્યાને હું કરતા બનાવી દઉં, એટલે r આ બાજુ આવી જશે, પાઈ અહીંયા આવશે અને 3 સામે જશે, એટલે 37.4 × 3/π, તેની ઉપરથી r ઇઝ ઇક્વલ ટુ 37.4 × 3/π પાઈ એટલે 22/7, પાઈ ની જગ્યાએ 22/7। હવે આખા પદનો ગુણાકાર કરીને ભાગાકાર કરો તો આનો જવાબ કેલ્ક્યુલેટરની મદદથી કેલ્સીની મદદથી કરશો તો 35.7 સેન્ટીમીટર જવાબ આવે છે। તમે કેલ્સીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, કેલ્સી વગર દામે નથી આવવાનો, બરાબર? એટલે આ દાખલાની અંદર તમને ચાપની લંબાઈ આપેલી હતી અને થીટા આપેલો હતો, બરાબર, અને ત્રિજ્યા શોધવાની હતી, ક્લિયર? હજુ પણ ઉદાહરણ નંબર 4 લઈએ,
उदाहरण नंबर चार आ रीते छे, घड़ियाळनो मिनिट कांटो 1.5 सेंटीमीटर लांबो छे, घड़ियाळनो मिनिट कांटो 1.5 सेंटीमीटर लांबो छे, तो 40 मिनिटमां कांटाए कापेलू अंतर केटलू अने पाईनी किंमत 3.14 लेवानी छे। तो जो रकमनी अंदर घड़ियाळना कांटानो लंबाई आनी अंदर आपणे एक ज लॉजिक समझवानो छे के घड़ियाळना मिनिट कांटानी लंबाई एटले के तमने वर्तुळनी त्रिज्या आपेली छे। आ रीतनो जे घड़ियाळ हशे एनो जे मिनिट कांटो हशे ए मिनिट कांटानी लंबाई एटले तमारे वर्तुळनी त्रिज्या समझवानी छे। ओके, 40 मिनिट मां कांटाए कापेलू अंतर। हवे सिंपल एक लॉजिक आपणे विचारीए के आ मिनिट कांटो अत्यारे अहीं 6 ऊपर छे। ओके, तो हवे ते एक आखो राउंड फरीने ए आखो राउंड फरीने पाछो 6 सुधी आवे त्यां सुधी तेणे 360 अंशनो खूणो बनायो होय के ना बनायो होय अने तेणे केटली मिनिट फर्यो कहेवाय। आखो आ एक छे अहींथी त्यां सुधी पाछो आवे तेने 60 मिनिटनो 60 मिनिटमां तेने 360 अंशनो खूणो बनाव्यो होय। एक कलाक थाय ने, मिनिट कांटो 12 ऊपर होय અને ફરીને પાછો 12 ઉપર આવે એટલે 1 કલાક પૂરો થયો એમ કહેવાય, અને 1 કલાક એટલે કે 60 મિનિટ થઈ કહેવાય। એટલે ઘડિયાળના મિનિટ કાંટાએ 60 મિનિટની અંદર જેટલું અંતર કાપ્યું તો આપણે 40 મિનિટમાં એને કેટલું અંતર કાપ્યું હશે તે આપણે શોધવાનું છે। તો એનો અર્થ એવો થયો કહેવાય કે 60 મિનિટમાં, સૌથી પહેલા એક લોજિક લખીએ, 60 મિનિટમાં તે 360 અંશનો ખૂણો બનાવે, બરાબર 60 મિનિટમાં 360 અંશનો ખૂણો બનાવે એક કલાકમાં આપો, તો 40 મિનિટમાં કેટલો ખૂણો બનાવે, 40 મિનિટમાં તે કેટલો અંશનો ખૂણો બનાવે, કેટલો અંશનો ખૂણો બનાવે, તો 360 ગુણ્યા 4 ભાગ્યા 60 એ 00 બી જશે, અહીંયા 6 6 6 24 એટલે એપ્રોક્સિમેટલી 24 અંશનો ખૂણો બનાવે। કેટલા અંશનો ખૂણો બનાવે, 24 અંશનો ખૂણો બનાવે। ઓકે, 3 6 12 36 કઈ ભૂલ પડી મારી, 360 ગુણ્યા 360 અંશનો ખૂણો બનાવે એટલે કે, ઓકે ખ્યાલ આવ્યો, મારી ભૂલ મળી ગઈ, 360 ગુણ્યા 40 હતા, અહીંયા 40 છે બરાબર, એટલે ભૂલ હતી, અહીંયા 40 એટલે અહીંયા શું શું ઉડી ગઈ એટલે કે 240 અંશનો ખૂણો બનાવે। કેટલો ખૂણો બનાવે, 240, કારણ કે 6 6 36 અને 6 6 24 એટલે 240 અંશનો। હવે તમારે તો એ મિનિટ કાંટો બરાબર 40 મિનિટની આપણે વાત કરીએ તો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પછી 20 મિનિટ 25 મિનિટ 30 મિનિટ 35 મિનિટ 40 તો આ મિનિટ કાંટો ખસતો 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 અહીં સુધી આવે તો એ વખતે એને કાપેલું અંતર કેટલું હશે, એ થી બી સુધીના ચાપની લંબાઈ, એ થી બી સુધીના ચાપની લંબાઈ તમારે દાખલામાં શોધવાની છે। તો એના માટે એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો આવ્યો, 240, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થયો કહેવાય, 240, પણ આ 240 અંશના ખૂણાનું તમારે રેડિયનમાં રૂપાંતર કરવું પડશે અને રેડિયનમાં રૂપાંતર કર્યા પછી આપણું સૂત્ર થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર। તો સૌથી પહેલા આપણે જે 240 અંશ છે એનું રેડિયનમાં રૂપાંતર કરી લઈએ, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 240 અંશ, તો રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો પાઈ અપોન 180 વડે ગુણવા પડશે, પાઈ અપોન 180 વડે ગુણાકાર કરું તો 00 ઉડી જશે,
6 4 24 6 4 24 6 3 18 थीटा इज इक्वल टू 4π/3 रेडियन सुवाइवा रेडियन હવે તમે થીટા નું સૂત્ર વાપરી કાઢો થીટા ઇઝ ઇક્વલ ટુ l અપોન r સૂત્ર કયું થીટા ઇઝ ઇક્વલ ટુ l અપોન r એટલે 4π/3 ચાપની લંબાઈ l શોધવાની છે ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર આ પદ સામે લઈ જઈએ એટલે 4π × 1.5/3 હવે પાઈ ની કિંમત રકમમાં લખી છે એ લોકોએ 3.14 લેવાની ગુણ્યા 1.5/3 હવે ગુણાકાર કરીને કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરીને 3 વડે ભાગાકાર કરવામાં આવે તો તમારો જવાબ આ લોકોના મત પ્રમાણે 6.28 આવે છે તો તમારો પણ 6.28 સેન્ટીમીટર આવશે ઓકે ખ્યાલ આવ્યો તમને દાખલામાં वो सारो दाखलो हतो मिनिट कांटा नी बात हती लॉजिक बहुत सिंपल हतो के भाई घड़ियाल नी अंदर मिनिट कांटो होय के सर आप भी क्या मिनिट कांटे के बिना तो घड़ी कहां से बनेगी बराबर तो आ मिनिट कांटो अत्यारे 12 ऊपर छे बराबर एनु केवु एवु छे के ते 40 मिनिट पछी केते मिनिट पई 40 એટલે અહીંયા આવે એટલે 30 7 ઉપર ને 8 ઉપર આવે એટલે 40 મિનિટ થઈ કહેવાય તો આ 40 મિનિટ એટલે 12 થી ખસતો અહીંયા 8 ઉપર આવે એટલે 40 મિનિટ થઈ કહેવાય તો એ વખત એને કાપેલું અંતર કેટલું હશે આ મિનિટ કાટા એ કાપેલું અંતર કેટલું હશે એ શોધવાનું હતું ઓકે લોજિક ખબર પડી તો એના માટે તમારે શું શોધવું પડે તો ભાઈ આને કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવ્યો હશે એને અહીંથી ત્યાં સુધી એને આ કેન્દ્ર આગળ સમયથી કે અહીંયા એને આ આ ખૂણો આવશે કાં તો પેલો ખૂણો કોઈ પણ એક બાજુનો તમે ખૂણાની વાત કરી શકો છો એમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં બરાબર આ બાજુનો પણ ખૂણો લઈ શકાય પેલી બાજુનો પણ લઈ શકાય કોઈ પણ બાજુનો આપણે ખૂણાની વાત કરી શકીએ તો એ મેં ખૂણાની વાત કરી 240 અંશનો આવ્યો કેટલો આવ્યો 240 એ ખૂણો આખો આટલો 240 અંશનો થયો એટલે એ કેવી રીતે શોધ્યો તો ભાઈ 60 મિનિટમાં 360 ખૂણો બનાવે 60 મિનિટની અંદર 360 અંશનો ખૂણો બનાવે તો 40 મિનિટની અંદર કેટલા અંશનો ખૂણો બનાવે તો એ ભાઈ 40 મિનિટની અંદર તે 240 અંશનો ખૂણો બનાવે ઓકે આ જે 240 ખૂણો આવ્યો અંશ આવ્યો તેનો રેડિયનમાં રૂપાંતર કર્યું પછી સૂત્ર કારણ કે રેડિયનમાં જ્યાં સુધી રૂપાંતર ના કરું ત્યાં સુધી આ સૂત્ર તો વપરાય નહીં એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર બધી કિંમતો મૂકીને એલ ને કરતા બનાવી દીધો ઓકે બહુ સિમ્પલ દાખલો હતો હવે એના પછી ઉદાહરણ નંબર 5 આપેલું છે હું એવું વિચારું છું કે ઉદાહરણ નંબર 5 તમારે હોમવર્કમાં ગણવું જોઈએ કારણ કે એમાં બે વર્તુળો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 65 અંશનો અને 110 અંશનો ખૂણો બનાવે તો તેની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો હમણાં જ મેં તમને સ્વાધ્યાય 3.1 નો છઠ્ઠો દાખલો બનાવ્યો એ રીતનો દાખલો છે એટલે ઉદાહરણ નંબર 5 એ તમારે હોમવર્કમાં ગણવાનું છે ઓકે ખ્યાલ આવી ગયો તો આજે આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કર્યું અને 1-5 ઉદાહરણ ઓકે આટલી વાત તમારે સમજવાની છે તમને પરીક્ષાની અંદર ધ્યાન રાખજો કોઈ પણ દાખલો આપી શકે છે જરૂરી નથી કે 40 અંશ 20 મિનિટનો દાખલો આપે કે પછી 6 રેડિયનનો ખૂણો આપે કોઈ પણ આપી શકે મેથડ આ રીતની છે ઓકે આવતી વખતે આપણે ત્રિકોણમિતિની થિયરીમાં જવાનું છે ત્રિકોણમિતિના કોન્સેપ્ટની અંદર આપણે આવતા વિડીયોમાં જોઈશું